નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું કિશન પટેલ આજે ધોરણ 10 માટે પ્રકરણ 1 વાસ્તવિક સંખ્યા વિશે વાત કરીશ તો વાસ્તવિક સંખ્યામાં સ્વાધ્યાય નંબર 1.1 એનો પહેલો દાખલો યુક્લિડની ભાગ વિધિથી ગુસા શોધો ગુસા એટલે ગુરુતમ સામાન્ય અવયવ શોધો તેનો પહેલો દાખલો 135 અને 225 ના ગુસા શોધવાના છે તો અહીંયા સૌપ્રથમ 135 અને 225 માંથી કઈ સંખ્યા મોટી અને કઈ સંખ્યા નાની તે આપણે નક્કી કરીશું તો આપણે અહીંયા દેખાય છે કે 135 એ નાની અને 225 એ મોટી છે તો લખીશું અહીં 225 કેવી છે મોટી તો 225 ગ્રેટર ધેન 135 હવે આ મોટી અને નાની સંખ્યા થઈ જાય હવે ભાગફળ ભાજ્ય એ કોને કહેવાય એની વાત કરીશું તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે યુક્લિડની ભાગવિધિ પદ્ધતિમાં એક સૂત્રનો યુઝ થશે તે સૂત્ર અહીંયા લખું છું તે સૂત્ર પ્રમાણે દરેક દાખલા ગણવામાં આવશે યુક્લિડની ભાગવિધિ મુજબ એ બરાબર બીક્યુ વત્તા અહીંયા સૂત્ર જોઈ શકીએ એ બરાબર બી ક્યુ વત્તા આર હવે આની અંદર સંખ્યા મૂકવાની તો એ બરાબર 225 બી બરાબર 135 ક્યુ એટલે આપણું ભાગફળ અને આર એટલે આપણી શેષ તો એક પ્રમાણે કિંમત મૂકીએ અહીંયા લખી દઈએ એ બરાબર 225 અને બી બરાબર 135 આ કિંમત આપણે અહીંયા મૂકીશું તો મૂકીએ 225 બરાબર 135 હવે 135 ને એ રીતે 225 વડે ભાગવાના કે તેના નજીક આવે તો 135 ને 1 વડે ગુણવાથી 225 ના નજીક આવે તો 135 ગુણ્યા 1 વત્તા જે શેષ વધ્યું હોય એ લખી દેવા તો 225 માંથી 135 બાદ કરો એટલે વધશે 90 તો આ તો આપણું પહેલું સ્ટેપ હવે આગળ બીજા સ્ટેપ ની અંદર 135 એ આપણી એ ની કિંમત થશે અને 90 એ આપણી બી ની કિંમત તો હવે લખી દઈએ અહીંયા એ બરાબર 135 અને બી બરાબર 90 આ આપણી બીજા સ્ટેપ માટેની કિંમત થશે તો લખીએ 135 બરાબર 90 ગુણ્યા હવે 90 ને એ રીતે ગુણો જેના કારણે 135 નજીક આવે અથવા 135 ના 90 વડે ભાગવાના તો 90 એકા 90 વત્તા કેટલા વધે એ ચેક કરી લઈએ તો 135 માંથી 90 બાદ કરીએ તો વધે 45 હવે ઉપરના જેમ જ એ અને બી એમાં પણ નક્કી કરી લઈએ તો 90 આપણા એ અને 45 એ આપણા બી તો એ બરાબર 90 બી બરાબર 45 હવે એ એટલે 90 બી બરાબર 45 આવી ગયા તો મૂકીએ 90 બરાબર 45 હવે 45 ને 90 વડે ભાગવાય શિશુ મળે 45 ગુણ્યા 2 તો 45 દુ 90 90 થઈ ગયા તો શેષ વધી નહીં તો અહીંયા થશે 0 તો અહીંયા આપણું સ્ટેપ પૂરા હવે લખવાના તો આની અંદર શું આવે તો અંતિમ શૂન્યતર સંખ્યા એ આપણો ગુસા કહેવાય છે શૂન્યતર એટલે કે શૂન્ય સિવાયની કોઈ સંખ્યા તો શૂન્ય સિવાયની સંખ્યા આવશે 45 તો 45 આપણો ગુસા કહેવામાં આવે તો લખીએ અહીં અંતિમ શૂન્યતર શેષ 45 હોવાથી અહીં અંતિમ શૂન્યતર શેષ 45 હોવાથી એટલે કે શૂન્ય સિવાયની કઈ શેષ વધી હતી 45 તો આપણું ભૂસા થશે 45 લખી દઈએ 135 અને 225 નો ભૂસા
તો મિત્રો આ તો આપણે યુક્લિડની ભાગ વિધિથી ઘુસાયા બરાબર તો હવે આમાં સમજણ ના પડ્યું તો તમે અમે કોમેન્ટમાં કહી શકો છો જય હિન્દ